નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? તમે બધા બીજા ધોરણમાંથી ત્રીજામાં આવ્યા. બીજા ધોરણમાં તમે બે વિષય ભણ્યા. કેટલા? બે, ગુજરાતી અને ગણિત. હવે ત્રીજા ધોરણમાં તમારે ત્રણ વિષય ભણવાના છે, ગણિત, ગુજરાતી અને પર્યાવરણ. પર્યાવરણ વિષય તમારા માટે નવો છે. તો પર્યાવરણ એટલે શું? કે તમારી આસપાસનું વાતાવરણ. તમે બધા જોતા હશો, તમારી આજુબાજુ વૃક્ષો છે, પશુ પંખી જીવજંતુ, પાણી, હવા, ખોરાક, આ બધું ભેગું થઈને પર્યાવરણ કહેવામાં આવે છે. આજે આપણે પર્યાવરણમાં પાઠ એક પૂનમે શું જોયું તે વિશે અભ્યાસ કરીશું. તો પૂનમે શું જોયું તે પાઠમાં એક છોકરીની વાત કરવામાં આવી છે. એક છોકરી હોય છે, તેનું નામ છે પૂનમ. શું? પૂનમ. પૂનમ બે ત્રણ દિવસથી ઘરે હતી, તે સ્કૂલમાં ગઈ નહોતી. તે ખૂબ જ બીમાર હતી એટલે તેની મમ્મી સ્કૂલે જવાની તેને ના પાડતી હતી. પણ પૂનમ છે ને બે ત્રણ દિવસથી ઘરે રહીને બહુ કંટાળી ગઈ હતી. તેને સ્કૂલમાં જવું હતું તો તે તેની મમ્મી પાસે જાય છે અને કહે છે કે મમ્મી હું સ્કૂલે જાઉં. ત્યારે તેની મમ્મી કહે છે કે ના, તને તાવ આવેલો છે એટલે તું બહાર જઈને ખાટલા પર સૂઈ જા. તેની મમ્મી સ્કૂલમાં જવાની ના પાડે છે. પૂનમ બહાર ગઈ અને ખાટલા પર સૂઈ ગઈ. જ્યારે પૂનમ સૂતી હતી ત્યારે અચાનક તેના ચહેરા પર કંઈક પડ્યું તો તે તરત જ ગભરાઈ ગઈ અને પોતાના ગાલ ઉપર તેને સ્પર્શ કર્યો. અને જ્યારે તેને પોતાના ગાલ ઉપર સ્પર્શ કર્યો ત્યારે તે બોલી, અરે આ શું, કોણ ચરકી ગયું? જરૂર આ કોઈ કાગડા કે કબૂતરનું જ કામ હશે. ત્યારબાદ તેને ઉપર ઝાડ ઉપર જોયું તો તેને ઝાડ ઉપર ઘણા બધા પ્રાણીઓ દેખાયા. બાળકો, અહીંયા પર્યાવરણમાં તમારે પશુ પક્ષી અને જીવજંતુ આ ત્રણેય માટે પ્રાણીઓ જ શબ્દ વપરાયેલો છે. અહીંયા જ જુઓ બાળકો, આ પુસ્તકમાં પેજ નંબર એકમાં વૃક્ષનું જે ચિત્ર છે એમાં ઘણા બધા પ્રાણીઓ દેખાય છે. તમને મેં કહ્યું ને કે પર્યાવરણમાં પશુ પક્ષી અને જીવજંતુ આ ત્રણેય માટે એક જ શબ્દ વપરાયો છે. કયો? પ્રાણીઓ. પશુ હોય તો પણ પ્રાણીઓ, પક્ષી હોય તો પણ પ્રાણીઓ અને જીવજંતુ હોય તો પણ પ્રાણીઓ. એટલે આપણે અહીંયા ઝાડ ઉપર કયા કયા પ્રાણીઓ બેઠા છે તો કાગડો છે, કબૂતર છે, ખિસકોલી, વાંદરો, પતંગિયા, ચકલી, કાબર, આ પોપટ, આ બધા પ્રાણીઓને પૂનમે ઝાડ ઉપર જોયા. તે આ બધા પ્રાણીઓને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી તેને જોઈ, તમારે બાળકો જે પ્રાણીઓ ઝાડ ઉપર દેખાયા હોય તેમના નામ તમારે પુસ્તકમાં લખવાના રહેશે. ત્યારબાદ પૂનમને અચાનક તેના ગાલ પરની ચિકાશ યાદ આવી. તરત તેને નીચે પડેલું એક પાંદડું લીધું. શું લીધું? એક પાંદડું લીધું અને એ પાંદડાથી પોતાના ગાલને તે સાફ કરવા લાગી. તેને પોતાનો ગાલ સાફ કર્યો પરંતુ ચિકાશ ગઈ નહીં. તેથી તેને વિચાર્યું કે મારે તળાવ પાસે જઈ અને મારો ચહેરો ધોવો પડશે અને મારા ચહેરાની ચિકાશ સાફ કરવી પડશે. તરત જ તે તળાવ પાસે જાય છે અને તળાવ પાસે જ્યારે જાય છે ત્યારે પણ તે ઘણા બધા પ્રાણીઓ જોવે છે. અહીંયા દેખો, તળાવમાં પણ તમને ઘણા બધા પ્રાણીઓ દેખાય છે. દેખાય છે ને ચિત્રમાં? બે ભેંસો છે જે પાણીમાં સૂઈ રહી છે અને ઠંડા પાણીની મજા લઈ રહી છે. ભેંસની ઉપર એક બગલો બેઠેલો દેખાય છે સરસ મજાનો. બકરી તળાવની બાજુમાં ઘાસ ખાઈ રહી છે. દેડકાઓ પાણીમાં ડ્રાઉં ડ્રાઉં કરી રહ્યા છે. કાચબો તળાવની પાસે ધીમે ધીમે આવી રહ્યો છે. એક છોકરો પાણીમાં હોડી બનાવીને મૂકી રહ્યો છે. આવી રીતે તળાવમાં પણ પૂનમે ઘણા બધા પ્રાણીઓ જોયા. તો બાળકો, તમારે જે તળાવમાં પ્રાણીઓ દેખાતા હોય તેના નામ તમારે પુસ્તકમાં નીચે લખવાના રહેશે. બાળકો, પશુ પંખી જીવજંતુ આ બધાની ચાલવાની રીત, અવાજ, આ બધાની અલગ અલગ હોય છે. જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરતા હોય છે. અમુક પ્રાણીઓ ચાલી શકતા હોય છે, અમુક પ્રાણીઓ ઉડી શકતા હોય છે, અમુક પ્રાણીઓ પાણીમાં તરતા હોય છે, અમુક પ્રાણીઓને પગ કે
हाथ होता नथी, एटले ते पोताना पेट वड़े सरकीने चालता होय छे। आम प्राणियों में हलनचलन करवानी रीत बधानी एक सरखी होती नथी। केटलाक उड़े छे तो केटलाक तरे छे, केटलाक पाणी में कूदका मारीने चाले छे। तो पाणी चालता होय तेवा प्राणियों गाय, भैंस, घोड़ो, हाथी, ऊंट आ बधा प्राणियों ने चार पग होय छे, तेथी ते चाली सके छे। पोपट, कबूतर, चकली, काबर आ बधा प्राणियों एटले के पक्षीओ कहेवाय एमने, पण आपणे अहींया पर्यावरणनी भाषामां आपणे तेने प्राणियों कहीए छीए। एटले कबूतर, कागड़ो, पोपट, चकली आ बधा प्राणियों ने शुं होय छे, उड़वा माटे बे पांखो आवेली होय छे अने बे पग होय छे, ते पोतानी पांखोनी मददथी हवामां उड़ी सके छे, ते चाली सकता नथी। પછી સાપ, અજગર, અળસિયું આ બધાને ના પાંખો હોય છે કે ના પગ હોય છે, તે પોતાના પેટ વડે સરકીને ચાલતા હોય છે। જોયું, આવી રીતે પ્રાણીઓ અલગ અલગ રીતે ચાલી શકે છે। હવે આવે છે બાળકો પ્રાણીઓના રહેઠાણ વિશેની વાત। બધા પ્રાણીઓ એક જગ્યાએ રહે છે? ના, તમને બધા પ્રાણીઓના રહેઠાણ અલગ અલગ જોવા મળે છે। જોવા મળે છે ને? હા, તો અમુક પ્રાણીઓ દરમાં રહે છે, અમુક પ્રાણીઓ માળામાં રહે છે, અમુક પ્રાણીઓ ઘરમાં રહે છે, અમુક પ્રાણીઓ પાણીમાં રહે છે, તો અમુક પ્રાણીઓ આપણે જમીન ઉપર ચાલતા પણ જોઈએ છીએ। જુઓ છો? હા, તો જે દરમાં રહેતા હોય એવા પ્રાણીઓ કેવા કહેવાય? સાપ, ઉંદર, કીડી, મકોડા આ બધા પ્રાણીઓ આપણે દરમાં રહેતા જોઈએ છીએ। પછી માળામાં, તો માળામાં કયા પ્રાણીઓ રહે? કબૂતર, કાગડો, કોયલ, સુગરી, ચકલી આ બધા પોતાનો માળો બનાવીને રહેતા હોય છે। તમે જોયું છે ને સુગરીનો માળો? જોયો છે કેવો સરસ સુગરી પોતાનો માળો બનાવે છે? તો પક્ષીઓ પોતાનો માળો બનાવીને અંદર રહેતા હોય છે। ઘરમાં રહેતા પ્રાણીઓ તો બિલાડી, ઉંદર, કૂતરો, ઘરોળી આ બધા પ્રાણીઓને આપણે આપણા સાથે રહેતા દેખીએ છીએ ઘરમાં। જોવો છો? હા, તો બિલાડી, ઉંદર એ બધા પ્રાણીઓ આપણે આપણા ઘરમાં સાથે રહેતા હોય છે। પાણીમાં રહેતા પ્રાણીઓ માછલી, દેડકો, મગર, કાચબો આ બધા પ્રાણીઓ આપણે પાણીમાં તરતા હોય છે। જમીન પર તો સાપ, ભેંસ, ગાય, બકરી, કૂતરો આ બધા પ્રાણીઓને આપણે જમીન પર ચાલતા જોઈએ છીએ। જોઈએ, જોવો છો ને? તો બાળકો તમારે આ પ્રાણીઓના રહેઠાણમાં નામ પ્રાણીઓના તમારે લખવાના રહેશે। હવે આવે છે ઉડી શકે તેવા પ્રાણીઓ, પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ, પેટ ઘસડીને ચાલી શકે તેવા પ્રાણીઓ, કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણીઓ। તો આ બધાના નામ તમારે પુસ્તકમાં લખવાના રહેશે। ઉડી શકે તેવા પ્રાણીઓ તો તમને ખબર જ છે, ખબર છે ને? કબૂતર, કાગડો, કોયલ, ચકલી આ બધા પ્રાણીઓ ઉડી શકે। તો તમને જે નામ યાદ હોય, તમે જે જોયેલા હોય એ તમારે પુસ્તકમાં લખવાના। પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ તો ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ઘોડો, ઊંટ, હાથી આ બધા પ્રાણીઓને આપણે પગથી ચાલતા જોઈએ છીએ। જોયા છે? હા, તો તમારે એ નામ તમારે અહીંયા લખવાના રહેશે। પેટ ઘસડીને ચાલી શકતા હોય તેવા સાપ, અજગર, અળસિયું આ બધાને હાથ, પગ કે પાંખ હોતી નથી, તે ઉડી પણ શકતા નથી કે ચાલી પણ શકતા નથી, એટલે તે પોતાનું પેટ ઘસડીને ચાલે છે। સાપને ચાલતા જોયો છે? હા, સરસ, એ કેવી રીતે ચાલે? સરકીને ચાલે, એટલે સાપ, અજગર, અળસિયું આ બધા સરકીને ચાલતા હોય છે। કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણીઓ તો કૂદકા કયા પ્રાણીઓ મારે? વાંદરો, દેડકો, સસલું આ બધા પ્રાણીઓ કેવા હોય છે? કૂદકા મારીને ચાલતા હોય છે। તમે જોયો હશે વાંદરાને પોતાના એક ઘર ઉપરથી બીજા ઘર ઉપર કેવી રીતે કૂદકો મારે છે, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જતા જોયા જ હશે, તમારા ઘરે વાંદરાઓ આવતા હશે એટલે તમે જોતા હશો, જોવો છો? હા, તો કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણીઓ, તો કૂદકા મારીને કયા પ્રાણીઓ ચાલી શકે છે? વાંદરો, દેડકો, સસલું આ બધા પ્રાણીઓ
કૂદકા મારીને ચાલી શકતા હોય છે. વાંદરાને જોયો છે કૂદકા મારતા? હા, આપણા ઘર બાજુ આવતા જ હોય છે વાંદરાઓ. તો વાંદરા કેવા એક ઘર ઉપરથી બીજા ઘર ઉપર ફટાફટ કૂદકો મારી દે છે, એવી રીતે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર પણ તે સરળતાથી કૂદકો મારીને જતા રહેતા હોય છે. તો અહીંયા તમારે કૂદકો મારીને ચાલી શકે તેવા પ્રાણીઓના નામ લખવાના રહેશે. પૂંછડી હોય તેવા પ્રાણીઓ. કેવા પ્રાણીઓ? હવે પૂંછડી હોય તેવા, તો ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, આ બધા પ્રાણીઓને પૂંછડી હોય છે. અમુક પ્રાણીઓને મોટી અને લાંબી પૂંછડી હોય, તો અમુક પ્રાણીઓને નાની અને ટૂંકી પૂંછડી હોય, અમુકને જાડી પૂંછડી હોય, અમુકને પતળી પૂંછડી હોય. બધા પ્રાણીઓને એક જેવી પૂંછડી હોતી નથી. માથે શિંગડા હોય તેવા પ્રાણીઓ, તો ગાય, ભેંસ, બકરી, આ બધા પ્રાણીઓને માથે શિંગડા હોય છે. દિવાલ પર ચાલી શકે તેવા પ્રાણીઓ, ખિસકોલી, કરોળીઓ, ગરોળી, આ કીડી, આ બધા પ્રાણીઓને આપણે દિવાલ ઉપર ચાલતા જોયા છે. જોયા છે? હા. તો તમારે અહીંયા નામ લખવાના રહેશે. પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે, કેટલાક પ્રાણીઓ પાણીમાં રહે છે, કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે, કેટલાક જમીનની અંદર દર બનાવીને રહે છે. આપણે આગળ જોયું ને કે દરમાં રહેતા પ્રાણી, માળામાં રહેતા પ્રાણી, જમીનમાં રહેતા પ્રાણી નાના, એ પ્રમાણે કેટલાક પ્રાણીઓ આકાશમાં ઉડે છે, વળી કેટલાક આપણી સાથે આપણા ઘરમાં રહેતા હોઈએ છીએ. બાળકો, અમુક પ્રાણીઓને આપણે ઘરે પાળીને રાખતા હોઈએ છીએ. અમુકના ઘરે કૂતરો પાળેલો હશે, અમુકના ઘરે પોપટ પાળેલો હશે, અમુકના ઘરે બિલાડી પાળેલી હશે, કોઈકના ઘરે વળી કાચબો પાળેલો હશે, હોય છે ને? હા. હવે આવે છે જીભથી પાણી પીતા પ્રાણીઓ અને હોઠથી પાણી પીતા પ્રાણીઓ. તમે કોઈ દિવસ પ્રાણીઓને પાણી પીતા જોયું છે? હા. તો હવે જોજો બરાબર તમે કે કયું પ્રાણી હોઠથી પાણી પીવે છે અને કયું પ્રાણી જીભથી પાણી પીવે છે. આપણે પાણી પીતા તો જોયા હશે, પણ આપણે એવી રીતે નહીં જોયું હોય કે પ્રાણીઓ કેવી રીતે પાણી પીવે છે. તો બાળકો, જીભથી પાણી પીતા હોય તેવા કયા પ્રાણીઓ આવે? તો કૂતરો, સિંહ, બિલાડી, વાઘ, શિયાળ, આ બધા પ્રાણીઓ છે એ પોતાની જીભ વડે પાણી પીતા હોય છે. એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે. કેયો? લીલો. હવે આવે છે હોઠથી પાણી પીતા હોય તેવા પ્રાણીઓ. તો હોઠથી પાણી પીતા હોય તેવા પ્રાણીઓ ગાય, ભેંસ, વાંદરો, હરણ, ઘોડો, બકરી, હાથી, આ બધા પ્રાણીઓ હોઠથી પાણી પીતા હોય છે. તો એમાં તમારે લાલ કલર પૂરવાનો છે. એ તમારે પુસ્તકમાં પૂરવાનો રહેશે. હવે બાળકો, અહીંયા તમારે ઘરમાં રહેતા ન હોય તેવા પ્રાણીમાં રંગ પૂરવાના છે. અહીંયા પ્રાણીઓ દેખાય છે? આ બધા પ્રાણીઓમાં તમારે ઘરમાં જે ના રહેતા હોય તેવા પ્રાણીમાં રંગ પૂરવાના છે. તો ઘરમાં કયા પ્રાણીઓ નથી રહેતા? તો મરઘા, સ્તંભડી, હાથી, બગલો, કાચિંડો, આ બધા જે પ્રાણીઓ છે એ આપણા ઘરમાં રહેતા નથી. જ્યારે ઘોડો, કૂતરો, ગરોળી, વંદો, ઉંદર, આ બધા પ્રાણીઓને આપણે આપણા ઘરમાં જોતા હોઈએ છીએ. જોવો છો ને? હા. તો તમારે એ ઘરમાં દેખાતા હોય એવા પ્રાણીમાં રંગ પૂરવાનો નથી. તમારે ફક્ત રંગ પૂરવાનો છે જે ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીમાં. તેવા મેં કીધા ને તમને, મરઘો, સમડી, હાથી, માછલી, બગલો અને કાચિંડો. તો તમારે એમાં તમારી મનપસંદના રંગ પૂરવાના રહેશે. હવે બાળકો, અહીંયા તમારે ચિત્રમાં પ્રાણીઓના ચિત્ર અધૂરા આપેલા છે. ત્રણ પ્રાણીઓના ચિત્ર આપ્યા છે જે અધૂરા છે. એમાં તમારે જે ચિત્ર, જે પ્રાણીનું જે અંગ બાકી હોય એ તમારે દોરવાનું રહેશે, અને નીચે ખાલી બોક્સ આપેલા છે એ બોક્સમાં તમારે તેનું નામ લખવાનું રહેશે. તો પહેલું ચિત્ર શાનું છે? કૂતરાનું. બીજું ચિત્ર માછલીનું, અને ત્રીજું છે વંદાનું. તો એ તમારે પૂરું કરવાનું રહેશે. હવે બાળકો, નીચે આપે છે કેટલાક કોયડાઓ આપેલા છે, જેને શોધીને
તમારે શબ્દ પ્રાણીઓનો નામનો એક શબ્દ બનાવવાનો છે. હવે બાળકો, અહીંયા કેટલાક કોયડાઓ આપેલા છે, એ કોયડા ઉપરથી આપણે પ્રાણીઓના નામનો શબ્દ બનાવવાનો રહેશે આ કોઠા ઉપર. તો પહેલો કોયડો છે, મને કેળું ખાવું ખૂબ ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. તો કોણ આવશે? વાંદરો. તો તમારે આ કોષ્ટકમાં વાંદરો શોધવાનો છે શબ્દ, અને એની ઉપર રાઉન્ડ કરવાનું રહેશે, એટલે કે ગોળ કરવાનું રહેશે. તો વાંદરો ક્યાં દેખાય છે? બીજી લાઇનમાં દેખાય છે, બીજી આડી લીટીમાં. તો એની ઉપર તમારે ગોળ કરવાનું રહેશે આવી રીતે. બીજો કોયડો છે, હું દિવાલ પર જાળું બનાવું છું જેમાં જીવજંતુ ચોંટે તે મારો ખોરાક છે. દિવાલ પર જાળું કોણ બનાવે? સરસ, કરોળીઓ. તો તમારે અહીંયા કરોળીઓ શોધવાનું છે. ક્યાં બનશે કરોળિયાનો શબ્દ? તો આ રહ્યો કરોળીઓ. તો કરોળિયા ઉપર પણ તમારે ગોળ કરવાનું રહેશે. ત્રીજો કોયડો છે, હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું. અરે, આવું કયું પ્રપક્ષી હશે કે જે આખી રાત જાગે અને દિવસે સૂઈ જાય? તો ખબર છે કોણ? ઘુવડ. કોણ? ઘુવડ. અહીંયા ઘુવડ ક્યાંય દેખાય છે તમને? આ રહ્યું ઘુવડ. તો એની ફરતે ગોળ કરવાનો. ચોથું આવે છે, ડ્રાઉ ડ્રાઉ મારો અવાજ છે, હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું. ડ્રાઉ ડ્રાઉ કોનો અવાજ હોય? દેડકાનો. સરસ. તો દેડકો ક્યાં છે? આ રહ્યો. તો એની ફરતે પણ આપણે ગોળ કરવાનું રહેશે. હવે આવે છે, હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટ ઘસડીને ચાલું છું. આવું વળી કયું આવશે પ્રાણી? કે વરસાદ પછી જોવા મળે અને પેટ ઘસડીને ચાલે, અળસિયું. તો અળસિયું છેલ્લી લાઇનમાં. તો એની ફરતી તમારે ગોળ કરવાનો. છેલ્લો કોયડો છે, મારી ગતિ ધીમી છે, હું પાણી અને જમીનમાં રહું છું. તો પાણીમાં કોણ રહે? કાચબો. તો કાચબો છે, એની ફરતે તમારે ગોળ કરવાનો. તો જોયું મી બાળકો, તમારે પણ પુસ્તકમાં આ કોષ્ટકમાં તમારે આવી રીતે પ્રાણીઓના શબ્દો ઉપર ગોળ કરવાનું રહેશે. હવે બાળકો, તમને આ ચિત્ર દેખાય છે? આ ચિત્ર દોરેલું છે અને તેમાં રંગ પૂરેલા છે એવું દેખાય છે? ના. આ ચિત્ર કેવું દેખાય છે? કે ચિત્રમાં છાપ પાડેલી દેખાય છે, પાણીવાળા કલરથી અંગૂઠા કે આંગળી વડે છાપ પાડી અને રંગ પૂરેલા તમને દેખાય છે. તો પહેલું ચિત્ર શાનું છે? પોપટનું. બીજું ચિત્ર મોરનું છે. ત્રીજું ચિત્ર છે ઘોડાનું. ચોથું ચિત્ર કૂતરાનું છે, અને બાજુમાં છે સરસ મજાનું પતંગિયું. તો હવે બાળકો, તમારે પણ નીચે જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાં તમારે અલગ અલગ પ્રાણીઓના ચિત્ર દોરી અને પાણીવાળા કલરથી તમારે છાપ પાડવાની રહેશે. હવે પાછળ એક પ્રવૃત્તિ કરવાની છે તમારે, જે તમારે ઘરે બેસીને કરવાની છે. ત્રણ વ્યક્તિઓ સાથે મળીને એક કાગળ લેવાનું છે, એ કાગળના સરખા ત્રણ ભાગ પાડવાના છે, અને પહેલું વ્યક્તિ હોય એને પહેલા ભાગમાં પ્રાણીના મોઢાનું ચિત્ર દોરવાનું, એટલે કે ચહેરાનું ચિત્ર દોરવાનું. પછી એક આગળ બીજા વ્યક્તિને આપવાનું, બીજો વ્યક્તિ પ્રાણીના પેટનો ભાગ દોરશે, અને પછી એક આગળ ત્રીજા વ્યક્તિને આપવાનું, અને ત્રીજો વ્યક્તિ એ પ્રાણીના પગનો ભાગ દોરશે. પછી એ ચિત્ર તમારે ખોલી અને આખું જોવાનું છે કે કયા પ્રાણીનું ચિત્ર બન્યું છે. આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની રહેશે. હવે બાળકો, તમે કોઈ વૃક્ષ નીચે બેઠા હો ત્યારે બેઠા છો કોઈ દિવસ? હા, સરસ. તો બાળકો, હવે તમે જ્યારે વૃક્ષ પાસે જાઓ ને, તો તમે થોડો સમય વૃક્ષની નીચે પસાર કરજો,
અને તમને વૃક્ષની આજુબાજુ, વૃક્ષની ઉપર, વૃક્ષના થડ ઉપર અલગ અલગ પ્રાણીઓ દેખાશે. એનું તમે નિરીક્ષણ કરજો કે કયા પ્રાણીઓ તમને થડ ઉપર જોવા મળે છે, કયા પ્રાણીઓ જમીન ઉપર જોવા મળે છે, કયા પ્રાણીઓ ડાળી ઉપર જોવા મળે છે, કયા પ્રાણીઓ પાંદડા ઉપર જોવા મળે છે, કયા પ્રાણીઓ વૃક્ષની આજુબાજુ હોય છે અને બીજા કયા સ્થળે પ્રાણીઓ જોવા મળે છે. આ બધું તમારે નિરીક્ષણ કરવાનું છે વૃક્ષની આજુબાજુ. તો બાળકો, થડ ઉપર કયા પ્રાણીઓ આપણને જોવા મળે? મકોડા હોય, કીડી હોય, ખિસકોલી હોય, આ બધા પ્રાણીઓને આપણે થડ ઉપર ચડતા જોઈએ છીએ. જમીન ઉપર સાપ, ઉંદર, નોળિયો, આ બધા પ્રાણીઓને આપણે વૃક્ષની નીચે જમીન ઉપર જોતા દેખાય છે. ડાળી ઉપર, જે વૃક્ષની ડાળી હોય ને, એના ઉપર કયા પ્રાણીઓ જોવા મળે આપણને? તો ચકલી, કાગડો, કાચિંડો, આ બધા આપણને વૃક્ષની ડાળી ઉપર બેઠેલા દેખાય છે. પાંદડા ઉપર, જે વૃક્ષના ડાળી ઉપર શું આવે? પાંદડા આવે ને, એ પાંદડા ઉપર પણ આપણને અલગ અલગ પ્રાણીઓ જોવા મળતા હોય છે. તો મચ્છર, કરોળીઓ, મધમાખી, આ બધા પ્રાણીઓને આપણે પાંદડા ઉપર જોવા મળતા હોય છે. વૃક્ષની આજુબાજુ, તો જે વૃક્ષ હોય એની આજુબાજુ તમને કયા પ્રાણીઓ જોવા મળે? ગાય, ભેંસ, ગધેડું, આ બધા પ્રાણીઓ તમને વૃક્ષની આજુબાજુ જોવા મળતા હોય છે. અન્ય સ્થળે, એટલે કે તમે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય, તમે વળી સર્કસ જોવા ગયા હોય, તો ત્યાં જગ્યાએ તમને સિંહ, વાઘ, આવા બધા પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા હોય છે. તો અન્ય સ્થળે જોયેલા પ્રાણીઓ હોય તો એવા તમારે અહીંયા નામ લખવાના રહેશે. હવે બાળકો, આવે છે તમે જે જોયેલા હોય પક્ષીઓ, એમને તમારે કદના આધારે ગોઠવી અને પુસ્તકમાં લખવાના રહેશે. તો સૌથી પહેલાં કયું પ્રાણી આવશે? તો સૌથી નાનું પ્રાણી આવશે, પછી એનાથી થોડું મોટું આવશે, પછી એનાથી થોડું મોટું, એટલે કે ચડતા ક્રમ પ્રમાણે તમારે પ્રાણીઓને ગોઠવવાના રહેશે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે, આવે ને, હા, તો એ પ્રમાણે તમારે પ્રાણીઓને સૌથી નાનું, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું, એ પ્રમાણે તમારે પ્રાણીઓને ગોઠવવાના રહેશે. હવે છેલ્લે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે, જે ચોપડીમાં તમને અહીંયા ખાલી બોક્સ દેખાય છે ને, હા, એ બોક્સમાં તમારે પુસ્તકનું છેલ્લા પાના ઉપર એક ચિત્ર આપેલું છે. એ ચિત્રને તમારે કટિંગ કરવાનું, શું કરવાનું છે? સરખી રીતે કાપવાનું છે. એટલે કે એમાં, એ ચિત્રમાં જે સફેદ લીટીઓ દેખાય છે ને, એ સફેદ લીટીમાં તમારે કાપી અને એ પુસ્તકને અહીંયા એ ચિત્રને તમારે અહીંયા ચોંટાડવાનું રહેશે. આ પ્રવૃત્તિ તમારે ઘરે બેસીને કરવાની રહેશે.